बिराजमान भगवान श्री विश्वकर्मा जी जन्म जयंती उजवणी खूबज धामधूम थी करवामां आवी हती। प्रांतिज पटेलवासना नाके वर्षो पुराना श्री रामजी मंदिर नुं नवीनीकरण थता હવે આ સ્થળે વિશાળ વાડી તેમજ મંદિરનું નિર્માણ થયું છે ત્યારે આ આધુનિક વાડીમાં બિરાજમાન શ્રી વિશ્વકર્માની નયન રમ્ય પ્રતિમાને સોળે કળાએ શણગારવામાં આવ્યા હતા। વહેલી સવારથી જ મંદિર પરિસરમાં મંગળા આરતી બાદ ભગવાનને કેસર સ્નાનનો અભિષેક કરવામાં આવ્યો હતો। આ દિવસે પ્રતિવર્ષની જેમ હોમ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું। હવનના યજમાન તરીકેનો લાભ ડોક્ટર મિતુલ દિનેશભાઈ મિસ્ત્રીએ લીધો હતો। હવનની સાથે સાથે ઉત્સવ વસ્ત્રાર્પણ શણગાર દર્શન ઈષ્ટદેવ મહાપૂજા અન્નકૂટ દર્શન રાજભોગ આરતી તેમજ રાજભોગ થાળના યજમાનોએ પણ ઉત્સવની ઉજવણીમાં સહયોગ આપ્યો હતો। વૈશ્ય સુચાર રામજી મંદિર ઉપરાંત પ્રાંતિજમાં વસતા કડિયા સથવારા સમાજના ધર્મપ્રેમી લોકો દ્વારા નિર્મિત શ્રી વિશ્વકર્મા મંદિર સંકુલમાં પણ વહેલી સવારથી જ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આરતી બાદ હોમ હવનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। પ્રાંતિજના વતની હોય પરંતુ ધંધાર્થે કે નોકરી અર્થે બહારગામ રહેતા હોય એ સમાજના તમામ લોકો આ પાવન દિવસે વતનમાં આવીને ઈષ્ટદેવની પૂજા અર્ચનામાં વ્યસ્ત બન્યા હતા। કડિયા સથવારા સમાજ ઉપરાંત પંચાળ સમાજના ધર્મપ્રિય લોકો પણ આ ઉત્સવમાં સહભાગી બન્યા હતા। મહાસુદ તેરસના દિવસે વિશ્વકર્મા જયંતીના દિવસની ઉજવણી સુથાર સોની લુહાર શિલ્પી અને કડિયા સમાજના મહેનતકશ લોકો પોતાના ધંધા વેપારમાં વિરામ આપીને તેમના ઈષ્ટદેવના જન્મદિવસની ઉજવણીમાં ઓતપ્રોત થઈ જતા નજરે પડે છે। ભગવાન વિશ્વકર્મા જગતના સર્જનદેવ ગણાય છે। તેમના પિતાનું નામ પ્રભાસ વસુ અને માતાનું નામ ભુવના દેવી છે। ભગવાન વિશ્વકર્મા ચંદ્રથી પણ અધિક સુંદર હોવાનું ધાર્મિક ગ્રંથોમાંથી જાણવા મળે છે। ભગવાન વિશ્વકર્મા ચતુર્થ હસ્તધારી છે। તેમનો એક હાથમાં ગજ બીજા હાથમાં કમંડળ ત્રીજામાં પુસ્તક અને ચોથા હાથમાં માળા જોવા મળે છે। તેઓ ત્રિનેત્ર છે અને હંસ ઉપર તેમની સવારી છે। દેવ પરંપરામાં તેમનું સ્થાન અનન્ય છે। ભગવાન વિશ્વકર્માએ શિવ પાર્વતીના લગ્ન માટેના લગ્ન મંડપ દેવો માટે ઇન્દ્રલોક કુબેર માટે સોનાની લંકા અને શ્રી કૃષ્ણ માટે દ્વારિકા નગરીનું નિર્માણ કર્યું હોવાનો ઇતિહાસ જગ જાણીતો છે। શિલ્પશાસ્ત્રના આદ્ય પિતા ભગવાન વિશ્વકર્માના જન્મ જયંતીની ઉજવણી કરીને પ્રાંતિજના ધર્મપ્રેમી લોકો ધન્ય બન્યા હતા। રમેશ મિશ્રી સાથે અર્ચના નાયક સિટી ન્યૂઝ પ્રાંતિજ। પાટણ જિલ્લાના સમી તાલુકાના માંડવી ગામમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને માંડવી તાલુકા પંચાયત સીટના ઉમેદવાર નાડોદા નબુબેન લાધુભાઈ દ્વારા બેઠક યોજવામાં આવી હતી। પાટણ જિલ્લાના સમી તાલુકાના માંડવી ગામમાં તારીખ 25/2/2021 રોજ નવ માંડવી તાલુકા પંચાયત સીટના ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક ઉમેદવાર નાડોદા નબુબેન લાધુભાઈ માંડવી ગામમાં બેઠક યોજવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત મહેમાનો માજી સરપંચ ભીખાભાઈ મોતીભાઈ, દૂધ ડેરી પ્રમુખ ચાવડા કાંતિભાઈ તથા ચાવડા લક્ષ્મણભાઈ, ચાવડા રામાભાઈ, ડોડિયા હમીરભાઈ, રાવળ ભરતભાઈ, રાવળ સુડાભાઈ વગેરે ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આ સભામાં ઉમેદવાર લાઘુભાઈએ જણાવ્યું હતું કે આ ચાર ગામોના દરેક સમાજના નાના મોટા કામ જીત્યા પછી અમારે કરવાના છે, જેવા કે રેશનકાર્ડ, માં અમૃતમ કાર્ડ, ગટર લાઈનો, પાણી, વીજળી, આના વગર કોઈ પણ જાતની તકલીફ હશે તો જીત્યા પછી હું પૂરી કરી આપીશ। સાથે જણાવ્યું હતું કે બહુમતીથી માંડવી તાલુકા પંચાયત સીટમાં અમારો બહુમતીથી વિજય થશે તેવી મને આશા છે, જીત્યા પછી વિકાસના પંથે લઈ જઈશ તેવું જણાવવામાં આવ્યું હતું। ભરત સથવારા સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, પાટણ। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના અંબાવાડા ગામે ઉમિયા માતાજીના દસમા પાટોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના અંબાવાડા ગામે આવેલ ઉમિયા માતાજીના મંદિરના દસમા પાટોત્સવની ઉજવણી અંતર્ગત
જવારા સાથે અંબાવાડા ગામમાં માતાજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. મંદિર ખાતે હોમ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા. શોભાયાત્રામાં બાલિકા સહિત મહિલાઓએ માથે જવારા મૂકીને ડીજેના તાલે ગરબાનો આનંદ માણ્યો હતો. સમગ્ર ગ્રામજનો ભક્તિભાવમાં તરબોળ થઈ ગયા હતા. ગામમાં ભક્તિમય માહોલ છવાયો હતો. હવનના સમાપન બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. હવનના દર્શન કરીને ગ્રામજનોએ ધન્યતા અનુભવી હતી. સુરેશ થોરી સાથે અક્ષિતા પટેલ, સિટી ન્યૂઝ, પ્રાંતિજ. પાટણ જિલ્લાના સમી તાલુકાના શેરપુરા ગામમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વોર્ડ નંબર 3 રણાવાડા તાલુકા પંચાયત સીટના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ઠાકોર હંસાબેન હમરજી દ્વારા બેઠક યોજવામાં આવી હતી. પાટણ જિલ્લાના સમી તાલુકાના શેરપુરા ગામમાં તારીખ 25/2/2021 ના રોજ 13 રણાવાડા તાલુકા પંચાયત સીટના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ઠાકોર હંસાબેન હમરજી શેરપુરા ગામમાં બેઠક યોજવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત મહેમાનો ઠાકોર સોનાજી બાબુજી, ઠાકોર જગાજી ચેલાજી, ગોસ્વામી અશોકપુરી, ઠાકોર કેશાજી તથા રણાવાડા શેરપુર દાદર કરસન બાઘોડ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં ઉમેદવાર હમીરજીએ જણાવ્યું હતું કે આ ચાર ગામોના દરેક સમાજના નાના મોટા કામ જીત્યા પછી અમારે કરવાના છે, જેવા કે રેશન કાર્ડ, ગટર લાઈનો, પાણી, વીજળી, આના વગર કોઈ પણ જાતની તકલીફ હશે તો જીત્યા પછી હું કરી આપીશ. સાથે જણાવ્યું હતું કે 13 રણાવાડા તાલુકા પંચાયત સીટમાં અમારો બહુમતીથી વિજય થશે તેવી મને આશા છે. જીત્યા પછી વિકાસના પંથે લઈ જઈશ તેવું જણાવ્યું હતું. ભરત સથવારા સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, પાટણ. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં વિશ્વકર્મા દાદાની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં તારીખ 25/2/2021 ના રોજ શ્રી ચામુંડા વિશ્વકર્મા પંચાલ સમાજ વિજયનગર દ્વારા સમાજવાડી ખાતે વિશ્વકર્મા દાદાની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. યજમાન પદે કથામાં ડીપી પંચાલ તથા હિમાલય પંચાલે સજોડે લાભ લીધો હતો. વિજયનગર પંચાલ સમાજના સર્વ ભાઈ બહેનોએ ઉત્સાહપૂર્વક વિશ્વકર્મા દાદાની જન્મજયંતિની ઉજવણી કરી હતી. મંત્રી પોપટલાલ પંચાલ તેમજ કારોબારી સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. 32 ગામ પંચાલ સમાજના અધ્યક્ષ KB પંચાલે સમાજ દિન પ્રતિદિન પ્રગતિ કરે તેમજ નવીન સમાજવાડી બનાવવા માટે યથાયોગ્ય આર્થિક દાન આપવાની અપીલ કરી હતી. લલિત ડામોર સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, વિજયનગર. સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે પુલ બનાવવામાં આવે છે, જેથી કરી વરસાદના સમયે નદીઓ પરથી સહેલાઈથી અવર જવર કરી શકાય. પરંતુ કેટલાક કોન્ટ્રાક્ટર અને સરકારી બાબુઓની મિલીભગતથી પુલો પર હલકી ગુણવત્તાવાળું કામ કરી કોન્ટ્રાક્ટરને ઘી કેળા સમાન હોય છે, તેવો જ એક બનાવ સામે આવ્યો છે. અમીરગઢ તાલુકાની કલેડી નદી પર બનતા પુલની ગેરરીતિ જોઈએ સિટી ન્યૂઝનો એક અહેવાલ. બનાસકાંઠા જિલ્લાનો અમીરગઢ તાલુકો એ આંતરિયાળ અને સરહદી વિસ્તાર ગણાય છે. અહીંયા મોટે ભાગે આદિવાસી લોકો વસવાટ કરે છે. આ છેવાડાના લોકોને જીવન જરૂરિયાતની મૂળભૂત પાયાની સગવડો મળી રહે તે હેતુથી સરકાર દ્વારા લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. પરંતુ હોશિયાર કોન્ટ્રાક્ટરો અને સરકારી બાબુઓની મિલીભગતથી મૂળ કામોમાં ભ્રષ્ટાચાર આચરતા હોવાની બુમરાળ ઉઠવા પામી છે. તાજેતરમાં જૂની રો અને રબારિયા વચ્ચે કલળી નદી પર ચાલતા બ્રિજના કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનું કામ ચાલતું હોવાથી આ જ વિસ્તારમાંથી ચૂંટાઈ આવેલા અમીરગઢ જિલ્લા સદસ્ય દ્વારા પોતાના લેટર પેડ ઉપર લેખિતમાં રજૂઆત કરી હોવા છતાં આ બાબતે કોઈ જ કાર્યવાહી ન થતાં આખરે મીડિયાનો સહારો લેવો પડ્યો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે આ વિસ્તાર 3-4 નદીઓ વચ્ચે ઘેરાયેલો છે. ચોમાસા દરમિયાન અહીંની નદીઓમાં ઘણા લોકો તણાઈ જવાના બનાવો પણ બનવા પામ્યા છે. જે બાબતની ઘટનાઓને ધ્યાને લઈ સરકારશ્રી દ્વારા કરોડો રૂપિયા ફાળવી બ્રિજ બનાવવાનું કામ જે તે કોન્ટ્રાક્ટરને ન આપવામાં આવે, જે કામ એસ્ટિમેટ પ્રમાણે ન થતું હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ બ્રિજ પાડોશી રાજ્ય રાજસ્થાનને જોડતો માર્ગ છે. અહીંથી રાત દિવસ દરમિયાન મોટી સંખ્યામાં વાહનોની અવર જવર થતી રહે છે,
બીજી બાજુ અમીરગઢ વિસ્તાર લીઝની કોઈ પણ પરમિશન નથી, છતાં આવા મોટા મોટા ટેન્ડરવાળા કામોમાં બાજુની નદીઓમાંથી રેતીની મોટા પાયે ખનિજ ચોરી કરીને સરકારને પણ મોટું નુકસાન કરવામાં આવી રહ્યું છે. હવે જોવાનું એ રહ્યું કે આવા હલકી ગુણવત્તાવાળા ચાલતા બ્રિજના કામની ચકાસણી તંત્ર દ્વારા કરવામાં આવશે કે કેમ. તો બીજી બાજુ ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ દ્વારા રોયલ્ટીની થતી ચોરીને અટકાવવામાં આવશે કે કેમ એ બાબતે લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે. ગિરીશ જોશી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, બનાસકાંઠા. અમીરગઢ જૂની રોડથી રબારિયા ગામે જતા કલેડી નદી ઉપર જે વર્ષોથી સમસ્યા હતી અને એ સમસ્યાને અમે જે તે રાજ્ય સરકારમાં દોડાદોડી કરીને સમસ્યાનો ઉકેલ લાવ્યા. ઉકેલ લાવીને જે પુલનું કામ ચાલુ કરાવ્યું, પુલનું કામ ચાલુ કરાવ્યું તેમ છતાં જે ચોમાસાના કારણે મુસાફરીને જે તે ખૂબ જ તકલીફો પડતી હતી, તો સરકાર શ્રી અમારી જે સમસ્યા હતી એને ધ્યાને લીધી, ધ્યાને લઈને પુલ મંજૂર કરીને આપ્યો. પુલ મંજૂર કરીને આપ્યો તો કોન્ટ્રાક્ટરે ટેન્ડર ભર્યો હતો, એ કોન્ટ્રાક્ટરને ટેન્ડર મળ્યો, પણ એ લોકો જે તે એસ્ટિમેટ પ્રમાણિત કામ થતું નથી. પહેલાં પણ મેં જે મને જાણવા મળી તો હું ત્યાં આવીને તપાસ કરી ને જિલ્લા પંચાયતમાં જાય, જિલ્લા પંચાયતના જે તે જવાબદારી અધિકારીઓને મારા લેટર ઉપરથી મેં રજૂઆત કરેલી, તેમ છતાં આજ દિન સુધી હજુ એ રજૂઆતને ઉકેલ કાંઈ આવ્યો નથી. આજે હું ત્યાં તપાસ આવ્યો તો એ જ જે તે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિમાં કામ ચાલુ રહ્યું છે અને જે એસ્ટિમેટ પ્રમાણે કામ નથી થયેલું. જે લોખંડ હતું, લોખંડ પણ હલકા કક્ષાનું વાપરેલ છે, માટી મટીરિયલ પણ હલકા કક્ષાનું વાપરેલ, રેત છે એટલી ધૂળ ભરેલી છે, ધૂળની રેત વાપરેલી છે. અહીંયા સારામાં સારી રેત જે બનાસમાં મળતી હતી એ રેત આ લોકો કોઈ વાપરી નથી. અમને સસ્તું સારું પડે એ પ્રમાણે મરજી મુજબ કામ કરેલ છે. તેમ છતાં જે તે મેં બનાસકાંઠા DDOને પણ રજૂઆત કરી મારા લેટર ઉપર, બનાસકાંઠા જિલ્લા PWOમાં SOને પણ રજૂઆત કરી મારા લેટર ઉપર. સાહેબ, આ લોકો રેતી ક્યાંથી લાવે છે? લેટો આજ જે માટીવાળી રેત છે અને એ નજીક પરે એક કલેડી નદીમાંથી લાવે છે અને એ રેત પણ પાણીના ભરાવ થયેલા છે, એમાં ચોખ્ખી રેત છે નથી, માટી છે, માટીનો કંપવાળી જે રેતો વાપરે છે. તેમ છતાં મેં પહેલાં પણ જાણ કરી હતી, એ લોકો મારા આવ્યા પછી મને કીધું કે હવે આ જે રેતો લાવી એ રેત અમે વાપરીએ નહીં, પણ પાછળથી પાછી હતી એને રેત વાપરીને આજે પણ એ જ રેત વાપરે છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના વખાણવા ગામે તંત્ર દ્વારા ત્રીજા દિવસે દબાણ કામગીરી કરતા ખેતમજૂરના વાવેલ લીલા પાકનો સત્યનાશ વાળ્યો છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના વખાણવા ગામે તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે, જે પૈકી તંત્ર દ્વારા ત્રીજા દિવસે પણ દબાણની કામગીરી કરવામાં આવી હતી, જે અંતર્ગત ગરીબ ખેતમજૂરના વાવેલ લીલા પાકનો JCB દ્વારા સાત વાળી નાખીને પાકનો સવિનાશ કરી દીધો હતો. નવા ગામે 28 હેક્ટર જમીનમાં 2-3 પરિવારો ફક્ત 4 હેક્ટર જમીનમાં ખેતી કરીને ગુજરાન ચલાવી રહ્યા હતા. મોટા માલે તુજાર ખેડૂતો દ્વારા મોટા પાયે એરંડા, રાયડો, ઘઉં, જીરું જેવા પાકોનું વાવેતર કરી મબલક પાકોનું ઉત્પાદન લઈ રહ્યા હતા. ગિરીશ જોશી સાથે જયવીણી પંડિત, સિરિલેસ, બનાસકાંઠા. પ્રાંતિજ નગરમાં રહેતા શ્રી વૈશ્ય સુથાર તેમજ કડિયા, સથવારા અને પંચાલ સમાજના ધર્મપ્રેમી લોકો દ્વારા વિશ્વકર્મા ભગવાનની જન્મ જયંતિની ઉજવણી અતિ ઉલ્લાસપૂર્વક કરવામાં આવી હતી. પ્રાંતિજ તાલુકાના બોરિયા સિતવાડા ગામમાં રહેતા કાળુસિંહ ગોબરસિંહ રાઠોડે, કે જેઓ છેલ્લા ઘણા વર્ષોથી પત્રકાર તરીકે સેવા આપી રહ્યા છે, તેમના પુત્રની 13મી પુણ્યતિથિ નિમિત્તે બેટી બચાવો બેટી વધાવો કાર્યક્રમનું પ્રતિ વર્ષની જેમ સુંદર આયોજન કર્યું હતું. પત્રકાર કાળુસિંહ રાઠોડના પુત્ર ભરતસિંહનું ખૂબ જ નાની ઉંમરે અવસાન થતા સમગ્ર રાઠોડ સમાજમાં સોંપો પડી ગયો હતો. પરિવારજનો ઘેરા શોકની લાગણીમાં ડૂબી ગયા હતા. સ્વર્ગસ્થ ભરતસિંહની 13મી પુણ્યતિથિ નિમિત્તે રાઠોડ પરિવારે
બેટી બચાવો બેટી વધાવો કાર્યક્રમનું આયોજન કર્યું. તેની સાથે સાથે પ્રાંતિજ જાયન્ટ્સ ગ્રુપના પ્રમુખ સહિતના સભ્યોએ પણ જે માતાની કુખે માત્ર પુત્રીઓ જન્મી હોય તેવી માતાઓને પ્રમાણપત્રો આપીને તેમનું સન્માન કર્યું હતું. રાઠોડ પરિવારે આ તબક્કે સિતવાડા ગામની 20થી વધુ દીકરીઓનું સન્માન કર્યું હતું. જેમના પરિવારમાં માત્ર દીકરી જ જન્મી હોય તેવી માતાઓનું, સગર્ભા માતાઓનું અને ઉપસ્થિત વિશિષ્ટ વ્યક્તિઓનું તેમજ સંતોનું પણ શાલ ઓઢાડીને શિલ્ડ આપીને સન્માન કર્યું હતું. આ તબક્કે મહિલા મંડળની ભજનીક મહિલાઓનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જયેન્દ્રસિંહ રાઠોડ, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, જાયન્ટ્સ ગ્રુપના અગ્રણી ડોક્ટર એન કે ડેરિયા, જાયન્ટ્સ પ્રમુખ કેચુડભાઈ પ્રજાપતિ, સંત કેળવણી સંપ્રદાયના મહંત લક્ષ્મણસિંહ, પોગળુના મહંત શ્રી સુનિલદાસજી, વસંતરામજી મહારાજ વિગેરેઓની ઉપસ્થિત રહીને સ્વર્ગસ્થ ભરતસિંહ રાઠોડને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. કાળુસિંહ રાઠોડ પરિવાર છેલ્લા 13 વર્ષથી આ પ્રકારે તેમના પુત્રની પુણ્યતિથિની ઉજવણી અનોખી રીતે કરીને સમગ્ર પંથકમાં સરાહના મેળવી રહ્યા છે. રતિભાઈ ટેકવાણી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, પ્રાંતિજ.